श्री सद्गुरुदेव की जय। एक वक्त जोर थी बोलीसु, श्री सद्गुरु હવે હું પ્રદીપ આચાર્ય જી ને રિક્વેસ્ટ કરું છું, એ આવેલા મહેમાન રાજશ્રી મૈયાજી નું સ્વાગત કરે. જય ભગવાન. જય ભગવાન. આજે બાળ સંસ્કાર કેન્દ્ર શરૂ થયું, આપણે જે શરૂ કર્યું છે એનો બાળકોને ખૂબ લાભ મળશે. અને આજના બાળ કેન્દ્રમાં પૂજ્ય મૈયાજી જે ઉદઘાટન કર્યું હતું, ફરીથી આજે પધાર્યા છે, તો એમને જે બધા બાળકોને શ્લોકો બનાવવા માટે આપવામાં તૈયાર કરવા માટે કહ્યા હતા, એ બધું મૈયાજી પૂછશે અને એ બધું જ્ઞાન આપણને એ છોકરાઓને કેટલું છે એ ખબર પડશે. એટલે મૈયાજી પધાર્યા છે, તો મૈયાજીનો આ લાઈફ મિશનમાં ખૂબ ખૂબ આભાર. પૂજ્ય દાદાજીના દરબારમાં અને રાજર્ષિના રાજ્યમાં મૈયાજી બિરાજમાન થશે અને બધા બાળકોને એટલા પ્રેમથી સંવારશે કે બાળકો ખુશખુશ થઈ જશે અને કાયમ આ મિશનમાં એ બાળકો જોઈન્ટ રહેશે એવી આપણે સૌ ઈચ્છા રાખીએ. હવે હું આપને માઇક આપું છું, મૈયાજીને માઇક આપવા વિનંતી છે. જય ભગવાન. જય ભગવાન. મૈયાજી ચરણ સ્પર્શ. જય ભગવાન. ભગવાન ચરણ સ્પર્શ. ગુરુજીને આપના બંનેના ચરણ સ્પર્શ અને સૌના ચરણ સ્પર્શ ગુરુજીના ચરણોમાં સમર્પિત કરું છું. જય ભગવાન. જય ભગવાન. ઓકે, તો હું શરૂ કરું સન્વિકભાઈ? હા જી. થેન્ક યુ. શ્રી સદગુરુ દેવ કી જય. પરમ પૂજ્ય ગુરુદેવ સ્વામી રાજર્ષિ મુનિના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ. બાપુજી, દાદાજી અને ગુરુજી અત્યારે આપણા કેન્દ્રમાં સૂક્ષ્મ રીતે ઉપસ્થિત છે. એમના આશીર્વાદ અને કૃપા આપણા બધા જ ઉપર વરસી રહી છે. તો આપણે તેઓના શ્રી ચરણોમાં ફરી એકવાર દંડવત પ્રણામ કરીએ, તેની ઉપસ્થિતિનો અહેસાસ કરીએ અને ફરીથી ખૂબ ભાવપૂર્વક સમર્પણ પૂર્વક સમર્પિત થઈ જઈએ તેમના શ્રી ચરણોમાં. જય ભગવાન. ઓકે બાળકો, ચાલો. તો આજે હું આવી ગઈ છું. હા, ગયા વખતે મેં તમને હોમવર્ક આપ્યું હતું ને, તો ઘણા બધા દિવસો મળી ગયા તમને. હા, એ હોમવર્ક માટે. તો હોમવર્કમાં ફક્ત બે શ્લોક આપ્યા હતા, બરાબર ને? બે જ શ્લોક, અને લગભગ એ ફેમસ છે તો બધાને આવડતા હોય. એક તો ગણપતિ બાપાનો હતો વક્રતુંડ મહાકાય, અને બીજો સરસ્વતી માતાનો. તો કેટલા લોકોને શ્લોક યાદ રહ્યા છે ભાઈ? ઊંચો હાથ કરો જોઈએ. ઓ, સોનવીકભાઈ ને યાદ છે. હા, અરે બેન ને પણ યાદ છે. બીજા કોને કોને યાદ છે? જરા રેઝ યોર હેન્ડ. જો આમાં રેઝ હેન્ડ ઓપ્શન છે, હા, એ રેઝ હેન્ડ ઓપ્શન કરો એટલે સોનવીકભાઈ ને ખ્યાલ આવશે કે કોને કોને હાથ ઊંચા કર્યા છે. સોનવીકભાઈ, જેમણે હાથ ઊંચા કર્યા હોય એને કોઈક ને આપ અનમ્યુટ કરો એટલે આપણે જોઈ જોઈએ. હા જી, આર્યા. આર્યા, ઓકે. આર્યા બેન ને અનમ્યુટ કરો જોઈએ, આપણે જોઈએ. જય ભગવાન. વક્રતુંડ મહાકાય કોટિ સમર્પ્રભા નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. એક મિનિટ આર્યા બેન, એક મિનિટ. એક મિનિટ આર્યા બેન. આર્યા બેન, સ્ટોપ. આર્યા બેન, સ્ટોપ. થોડી ભૂલ સુધારું છું. હા, જો પહેલેથી બોલો તો ધીમે ધીમે. એક મિનિટ. વક્રતુંડ બોલો તો ધીરે ધીરે. વક્રતુંડ
अखंड महाकाय सूर्य कोटि समर प्रभा वेट वेट सम प्रभ ओके सूर्य कोटि सम प्रभ हवे आगळ बोलो बराबर छे बराबर महाकाय प्रभा निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा वेरी गुड सरस्वती नमस्तुभ्यं वरे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा वेरी गुड सरस सरस खूब सरस जो હવે આપણે આર્યાબેન ને જેમ પાકો થઈ ગયું ને એમ તમને બધાને શ્લોક પાકો થઈ ગયો હશે હું માની લઉં છું હા થઈ ગયો ને જેને ન થયો હોય એ પણ આવતા વીક સુધીમાં કરી લેજો હા થેન્ક યુ આર્યાબેન જુઓ આપણે ગયે વખતે વાત કરી હતી ને કે ગણપતિ દાદા છે એ બુદ્ધિના દેવ છે અને તાકાતના પણ દેવ છે હનુમાન દાદા પણ બુદ્ધિના દેવ છે અને બળના પણ દેવ છે એ પણ આપણને બળ આપે છે તાકાત આપે છે ક્ષમતા આપે છે શક્તિ આપે છે અને સરસ્વતી માતા બુદ્ધિના દેવ યાદ શક્તિ ખૂબ આપે અને આપણને ખૂબ ખૂબ વિદ્યા આપે તો આ બંને શ્લોક રોજ પાકા કરી વાંચી અને પછી ભણવાનું ચાલુ કરો તો તમને ખૂબ યાદ રહી જાય હા તો આપણું બધું સારું સારું થાય શુભ શુભ થાય અને શુભ થાય તો આપણને લાભ થાય બરાબર ને આપણું કઈ કાર્ય શુભ થાય તો આપણને લાભ થાય અને લાભ થાય તો શુભ થાય ઓકે લાભ અને શુભ શું છે ખબર છે કોઈને કોઈના પેરેન્ટ્સ નહીં બોલે હા માતા પિતા નહીં કે બાળકોને ખબર હોય તો બોલો કે લાભ અને શુભ શું છે કોણ છે એનો પરિચય કોઈને ખબર છે ખબર હોય પોતાનો હેન્ડ રેઈઝ કરો સોનવીકભાઈ તમને અનમ્યુટ કરશે ખબર છે કોઈને નથી ખબર કૃપાલીબા કૃપાલીબા નહીં બોલે માન ને ખબર છે હા બોલ તો માન ગણપતિ બાપાના બાળકો ઓકે વેરી ગુડ મમ્મીએ કહ્યું ના તને ખબર છે એમ ને હા વેરી ગુડ માન વેરી ગુડ ચલો ઓકે જુઓ હવે આપણે સરસ વાર્તા તમને કહો આજે તમારા કેન્દ્રમાં તો બધા વાર્તા કરતા હશે બરાબર ને અને આ વાર્તા તમને ઘણા બધાને ખબર પણ હશે પણ ઘણાને ખબર નહીં પણ હોય જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય ને એને આ વાર્તાની ખબર ના હોય કારણ કે આજકાલ ઇંગ્લિશ મીડિયમમાં બાળકોને આપણા ધર્મનું કંઈ શીખવવામાં આવતું નથી તો આજે હું તમને એક સરસ મજાની વાર્તા ગણપતિ દાદાની જ કહું છું હા જો નાના ભાઈ બહેન હોય ને એટલે એ લોકોમાં તો મસ્તી ખૂબ કરે ધમાલ કરે વાળ પકડીને ખેંચે ઝઘડા કરે ફાઇટ કરે બધું ચાલે ને પછી બેન હોય ને એ નાની હોય ને તો એ છે ને બહુ હોશિયાર હોય હા ભાઈ ને બરાબર મારી દે અને પછી પોતે રોવા માંડે એટલે મમ્મી તો પાછા ભાઈને જ ખીજાય એટલે ભાઈને ડબલ બાજુથી માર બી પડ્યો હોય બેનનો અને મમ્મી પપ્પા પણ ખીજાય લે હા અને પછી બેન ધીરે ધીરે હસે રડતી જાય ને હસતી જાય એટલે નાના ભાઈ બહેનમાં તો ઝઘડા ચાલતા જ હોય એવી રીતે ભાઈ ભાઈમાં પણ ઝઘડા ચાલતા હોય ખૂબ ઝઘડા કરે મસ્તી કરે ધમાલ કરે સાથે રે અને ઝઘડો કર્યો હોય તો બીજી મિનિટમાં પાછું ભૂલી જવાનું અને પાછા એક થઈ જાય એ જ તો ભાઈ બહેનનો ભાઈ ભાઈનો બેન બેનનો પ્રેમ છે તો એવી રીતે કૈલાસમાં ભગવાન શિવ અને માતા પાર્વતી એમના પુત્રો ત્રણ બે પુત્ર એક પુત્રી કાર્તિક સ્વામી સૌથી મોટા ગણપતિ દાદા આપણે જેને ગણપતિ બાપા કહીએ છીએ બાપાના પ્રેમથી નામથી હા ગણપતિ બાપા અને એમની એક દીકરી પણ હતી ભગવાન શિવને એનું નામ કોઈને ખબર છે કોઈને ખબર છે ગણપતિ બાપાની બેનનું નામ અશોક સુંદરી બરાબર તો એ અશોક સુંદરી
તો આ ત્રણેય ભાઈ બહેન પણ લગભગ આપણે ગણપતિ દાદાને અને કાર્તિક સ્વામીને જ ઓળખીએ છીએ. હવે એક વખત ગણપતિ બાપા ને કાર્તિક સ્વામી થોડા મોટા થઈ ગયા, પછી એમની વચ્ચે ઝઘડો થયો, બરાબર ફાઈટ થઈ. ગણપતિ દાદા કાર્તિક સ્વામી કે હું મોટો છું એટલે મારા પહેલા લગ્ન થવા જોઈએ. ગણપતિ બાપા કે નહીં મારે પહેલા લગ્ન કરવા છે. ગણપતિ બાપા નાના હતા પણ થોડા જીદ્દી, હા, એ કે મારે પહેલા લગ્ન કરવા છે. હવે એ બંને મસ્તી કરતા કરતા આવ્યા ભગવાન પાસે. ભગવાન શિવ અને પાર્વતી બેઠા હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને પોતાનો પ્રોબ્લેમ રજૂ કર્યો. કાર્તિક સ્વામી કે હું મોટો છું તો મારા લગ્ન પહેલા થવા જોઈએ. ગણપતિ બાપા કે એવું થોડું હોય, હું નાનો છું તો મારે પહેલા લગ્ન કરવા છે. એટલે ભગવાન શિવ ને માતાજી મૂંઝાણા કે હવે આમાં શું કરવું, ખરેખર મોટાનો પહેલા ચાન્સ હોય પણ એવું કહે તો નાનાને ખોટું લાગે. એમના માટે તો બધા બાળકો સરખા જ હોય ને, માતા પિતા માટે તો. એટલે પછી ભગવાન શિવે વિચાર્યું કે આમાં કંઈક તો ઉપાય આપણે કરવો પડે. એટલે પછી ભગવાન શિવ ગણપતિ દાદાને અને કાર્તિક સ્વામીને એવું કહે છે કે ચાલો હું એક શરત મૂકું છું. એ શરતનું જે પહેલા પાલન કરશે અને શરતમાં જે જીતી જશે એમના પહેલા લગ્ન કરીશું, એમના સરસ મજાની છોકરી ગોતીને પહેલા લગ્ન કરી દેશું. એટલે બંને તૈયાર થઈ ગયા કે ચાલો કોણ રેડી છીએ. તો બંને ઊંચો હાથ કર્યો, અમે તૈયાર છીએ શરત માટે. ભગવાન શિવ કે પેલા શરત તો સાંભળો. એટલે કે હા ચાલો આપ બોલો શું શરત છે. એટલે ભગવાન શિવ એવું કે છે, જો આ વાર્તા છે ને એ શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતામાં કુમારખંડમાં 19મા અધ્યાયમાં છે. હા, એટલે ભગવાન શિવ એવું કે છે, યથેવ પૃથ્વીમ સર્વા ક્રાંત્વા પૂર્વમ ઉપાવ્રજતે તસ્યેવ પ્રથમમ કાર્યો વિવાહ શુભા શુભ લક્ષણઃ. કે જે તમારા બંને માંથી જે આ સમગ્ર પૃથ્વીની 7 પ્રદક્ષિણા, એક નહીં કેટલી, 7 વાર પ્રદક્ષિણા કરીને જે પહેલા પાછા આવશે એમના લગ્ન પહેલા કરી દેશું. જો શું શરત હતી, સમગ્ર પૃથ્વીની 7 વાર પ્રદક્ષિણા કરીને જે પહેલા પાછા આવશે એના લગ્ન પહેલા કરી દેશું. હવે શરત થઈ, શરત સાંભળીને ગણપતિ બાપા મૂંઝાણા, તો કઈ બોલ્યા નહીં. કાર્તિક સ્વામીએ તો ઇન્સ્ટન્ટ નિર્ણય લઈ લીધો, તરત જ માતા પિતાને પગે લાગ્યા અને પ્રદક્ષિણા કરવા ઉપડી ગયા. હવે કાર્તિક સ્વામીનું વાહન શું છે, મોર. એટલે એ તો મોર ઉપર બેઠા અને મોરે ઉડવાનું ચાલુ કરી દીધું અને કાર્તિક સ્વામીજી નીકળી વળ્યા. હવે ગણપતિ બાપા વિચારમાં પડી ગયા, જો આપણે ક્યાંય બહાર જવું હોય, નજીકમાં હોય તો આપણે ચાલતા જઈએ, બરાબર ને, પણ થોડું દૂર જવું હોય તો આપણને કોઈ વાહનની જરૂર પડે ને, વાહન હોય તો આપણે જઈ શકીએ. એટલે થોડું નજીક જવું હોય તો ઠીક છે, પણ સ્કૂલ દૂર હોય તો તમારે રિક્ષામાં જવું પડે, બસમાં જવું પડે, મામાને ગામે જવું હોય તો આપણે કારમાં જવું પડે, બસમાં જવું પડે, વધારે દૂર હોય તો ટ્રેનમાં જવું પડે, અને સ્પીડથી જવું હોય તો પ્લેનમાં જવું પડે. એટલે એમ બધા ભગવાનને પણ વાહન હોય. તો જો ભગવાન શિવનું વાહન શું છે, નંદી, જેને આપણે બળદ કહીએ છીએ, બુલોક. માતા પાર્વતીનું વાહન શું છે, સિંહ, લયન. કાર્તિક સ્વામીનું વાહન મોર છે. તો ગણપતિ બાપાનું વાહન શું છે, ઉંદર, રેટ. હવે ગણપતિ બાપા વિચારમાં પડી ગયા કે એક તો હું, મારું મોટું માથું, ગોળ મટોળ મસ્ત મજાનું પેટ છે, અને એમાં મારું વાહન છે ઉંદર. હવે ઉંદર ઉપર જો હું તીર્થ આવી રીતે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળું તો ક્યારે પહોંચી શકું, મારો ઉંદર તો અહીંથી આટલું પહોંચતા થાકી જાય છે ને એનથી વધારે હું થાકી જાઉં છું. હવે આમાં મારે પૃથ્વીની પ્રદક્ષિણા કેવી રીતે કરવી. એટલે ગણપતિ બાપા તો મૂંઝાઈ ગયા, બેસી ગયા એક બાજુ અને વિચારે કે આમાં આપણે પેલા તરત ભાગવા જેવું નથી, કઈક વિચારવું પડે. પેલા તો એવો વિચાર કર્યો કે હું કોઈક નું વાહન ઉછીનું માગી લઉં અને જાઓ, ભગવાન વિષ્ણુ પાસે ગરુડ માગી લઉં. પાછું વિચાર્યું, ના, કોઈ પાસે તો વાહન મગાય નહીં, મારે મારા વાહન માટે જ જવું પડે, શું કરું. બેસી ગયા, ખૂબ વિચાર્યા પછી આવ્યા ભગવાન પાસે અને માતાજી પાસે. એટલે ભગવાન શિવ કે
અલા ગણપતિ, એ તો પોતાના દીકરાને એમ જ કહે ને, એટલે કે અલા ગણપતિ હજી તે જાયું નથી, જવાનું ચાલુ નથી કર્યું, સાત પ્રદક્ષિણા કરવાની છે, કાર્તિક તો ક્યાંય પહોંચી ગયો હશે, હજી તું નીકળ્યો નથી, શું કરો છો, કયા મુહૂર્ત ની રાહ જો છો? એટલે ગણપતિ બાપા કે હું જાઉં છું, પેલા આપ મારી વાત તો સાંભળો. પછી એવું કે છે, હે પિતાશ્રી, હે માતાશ્રી, આપ આ આસન પર બિરાજો. એમ કરીને પોતે એક આસન પર માતા પિતાને એટલે ભગવાન શિવને અને પાર્વતી માતાને બેસાડે છે. ત્યાં બેસાડ્યા પછી જો વાર્તા બરાબર સાંભળજો, ક્યારેક વચ્ચેથી ગમે તે પૂછીશ. ભગવાન શિવને અને માતા પાર્વતીને આસન પર બેસાડ્યા, આસન પર બેસાડીને એની પૂજા કરી, પુષ્પ લાવ્યા, ફળ લાવ્યા, ફળ ફૂલ, પછી પાણી લાવ્યા એટલે પાણીથી માતા પિતાના ચરણો પખાળ્યા, પુષ્પ ધરાવ્યા, પછી ફળ ધરાવ્યા, પગે લાગ્યા અને પછી માતા પિતાની પ્રદક્ષિણા ચાલુ કરી. એક પ્રદક્ષિણા કરે પછી પ્રણામ કરે, પાછી પ્રદક્ષિણા કરે પ્રણામ કરે, એમ સાત વાર પ્રદક્ષિણા કરી, સાતેય વાર પ્રણામ કર્યા, પછી કે હે માતા પિતા, આપ મને આશીર્વાદ આપો, મારી મનોકામના પૂરી કરો અને મારા લગ્ન કરાવી દો. હે ભગવાન શિવ કે સાત પ્રદક્ષિણા કરવાની છે પૃથ્વીની, અને એ શરત જે પહેલા પૂરી કરે એના પહેલા લગ્ન કરાવવાના છે, આપણે તો એવી શરત થઈ છે. ગણપતિ બાપાને કે અરે ભાઈ, તું ક્યાંય ગયો નથી, ઘરની બહાર ગયો નથી, હજી અહીંયા છો, તો શરત ક્યારે પૂરી કરીશ? અને શરત પૂરી કર્યા વગર તો એમ કે મારા લગ્ન કરાવી દો, એવું તો ના ચાલે. એટલે ગણપતિ બાપા કે મેં તો શરત પૂરી કરી દીધી. ભગવાન શિવ કે તું ઘરની બહાર નથી નીકળ્યો, કૈલાસની બહાર નથી નીકળ્યો, અહીંયા બેઠા બેઠા કે મેં શરત પૂરી કરી, કેવી રીતે કરી ભાઈ, આવું ના ચાલે. એટલે ગણપતિ બાપા શું કે છે, જો હું શ્લોક સાથે કહું છું, હો માતર ભોહો પિતા ધર્મ રૂપો પ્રાગ્નો યુવામ મતો ધર્મત શ્રુયતામ સમ્યક વચનમ મમ સત્તમૌ મયા તુ પૃથ્વી ક્રાંતામ સપ્તવારમ પુનઃ પુનઃ. જો હો માતા, માતા એ પૃથ્વી સમાન છે, પિતા ધર્મરૂપ છે, માતા પૃથ્વી સમાન છે, પિતા ધર્મરૂપ છે, એટલે કે જો આપ માતા અને પિતા ધર્મરૂપ અને પૃથ્વીરૂપ છો, તો મેં તો સાત વાર પૃથ્વીની પ્રદક્ષિણા કરી લીધી, કારણ કે મેં માતા પિતાની સાત વાર પ્રદક્ષિણા કરી, એટલે મારી સાત વાર પ્રદક્ષિણા થઈ ગઈ કહેવાય. એટલે ભગવાન શિવ કે એવું ના ચાલે, તું ભાઈ ગપ ગોળા નહીં ચલાવ, એવું ક્યાં કહ્યું છે? તું ગપ્પા મારે એવું થોડું ચાલે. ઘણી વખત આપણે બાળકોની કઈ વાત પૂરી ના થાય એટલે માતા પિતા આગળ ઘણા ગપ્પા મારતા હોય, આમ થયું ને તેમ થયું ને, કેટલી દલીલો કરતા હોય, પછી માતા પિતા સમજે આપણી દલીલો ખોટી છે તોય હાય હા કરી દે. પણ ભગવાન એવું ના ચલાવ્યું, એ કે નહીં મને તો પ્રૂફ આપ કે ભાઈ તે સાત પ્રદક્ષિણા પૃથ્વીને કરી તો કેવી રીતે કરી. એટલે ભગવાન શિવ, ભગવાન ગણપતિ બાપા એવું કે છે કે પિત્રોશ્ચ એટલે કે માતા પિતા, પિત્રોશ્ચ પૂજનમ કૃત્વા પ્રક્રાંતિ ચ કરોતિ યઃ તસ્ય વૈ પૃથ્વીં જયમ ફલમ ભવતિ નિશ્ચિતમ. એટલે કે જે માતા પિતાની પૂજા કરીને એમની પરિક્રમા કરવાથી એને પૃથ્વીની પરિક્રમા કર્યાનું ફળ મળે છે, મતલબ પૃથ્વીની પરિક્રમા કરવાથી જેટલું ફળ મળે છે, કે પૃથ્વીની પરિક્રમા કર્યા બરાબર માતા પિતાની પૂજા કરીને પરિક્રમા કરો એનું ફળ મળે છે. તો મેં તો આપની સાત વખત પરિક્રમા કરી. હવે ઇત્યેવમ વચનમ વેદે શાસ્ત્રે વા ધર્મ સંચયે વર્તતે કિંચ તત તથ્યમ નહિ કિમ તત તથ્યમ તત તથ્યમ નહિ કિમ તત તથ્યમ. એટલે કે જો આવું વચન કે માતા પિતાની પ્રદક્ષિણા પૂજા કરીને પ્રદક્ષિણા કરીએ તો પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાનું ફળ મળે, આવું વચન વેદમાં, શાસ્ત્રમાં અને ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે. હવે આ વચન સાચું છે કે સાચું નથી આપ મને કહો, વેદ કઈ ખોટું થોડું લખે છે? એટલે ભગવાન શિવ કાન પકડી ગયા કે અરે તારી વાત તો સાચી છે, વેદમાં શાસ્ત્રોમાં ધર્મશાસ્ત્રોમાં બધે કહ્યું છે
કે માતા પિતાની પ્રદક્ષિણા કરો તો પૃથ્વીની પ્રદક્ષિણા થઈ ગઈ. એટલે ભગવાન શિવ ને માતા માની ગયા. તો જો ગણપતિ બાપાએ શું કર્યું, બુદ્ધિ વાપરી, બુદ્ધિથી વિચાર્યું. એના ઉપર તો સંકટ જ આવી પડ્યું હતું ને. શું સંકટ આવી પડ્યું હતું? એક તો એ ગોળ મટોળ, મોટું મોટું પેટ, એમાં એનું વાહન ઉંદર અવળું નાનું, એ ક્યાંય જઈ શકે નહીં. હવે એમાં પૃથ્વીની પ્રદક્ષિણા એક નહીં, સાત પ્રદક્ષિણા કરવાની. બોલો હવે કેવી રીતે થાય? એટલે તો કેટલું મોટું સંકટ થઈ ગયું ને. છતાં એમણે શું કર્યું, બેઠા સંકટમાં ગભરાઈ ન ગયા, સંકટમાં ગભરાઈ ન ગયા, રડવા નો બેઠા, ચિંતામાં નો પડી ગયા, પણ બેસીને બુદ્ધિપૂર્વક શાંતિથી વિચાર્યું. એને હલ મળી ગયો અને ઉત્તમ ફળ મળ્યું પૃથ્વી પ્રદક્ષિણાનું, બરાબર ને. પછી ગણપતિ બાપા અને પાર્વતી માતા માની ગયા એટલે ગણપતિ દાદાના લગ્ન કરાવ્યા. ગણપતિ બાપાના કોની સાથે લગ્ન થયા? વિશ્વકર્મા નામના જે પ્રજાપતિ છે, વિશ્વકર્માની વિશ્વરૂપ નામના જે પ્રજાપતિ છે, એમની બે પુત્રી, એકનું નામ સિદ્ધિ અને એકનું નામ બુદ્ધિ. એટલે સિદ્ધિ બુદ્ધિ સાથે ગણપતિ બાપાના લગ્ન થયા, બરાબર. સિદ્ધિ બુદ્ધિ સાથે લગ્ન થયા. હવે સિદ્ધિના પુત્ર છે ગણપતિ બાપાના બે પુત્ર. આપને સર માનસિંહ બાપુએ કહ્યું ને, માનસિંહે, કે ભાઈ એમના બે પુત્ર કોણ કોણ છે, શુભ અને લાભ કોના પુત્ર છે, ગણપતિના. તો ગણપતિ દાદાના જે સિદ્ધિના પુત્ર છે સિદ્ધિ, એનું નામ છે ક્ષેમ અથવા શુભ, અને બુદ્ધિના પુત્ર છે એનું નામ છે લાભ. સિદ્ધિના પુત્ર નામ શું છે? ક્ષેમ, એટલે કે શુભ. સિદ્ધિના પુત્ર શુભ અને બુદ્ધિના પુત્ર લાભ, એટલે એ લાભ અને શુભ સિદ્ધિ માતા ગણપતિ બાપા અને સિદ્ધિ બુદ્ધિના પુત્ર છે. તો આ વાર્તામાં આપણે શું શીખ્યા? સૌથી પહેલા તો એ કે માતા પિતા છે એ પૃથ્વી અને ધર્મ સ્વરૂપ છે. બીજું તમને આમાં વાત કરું, જો ભગવાન છે ને, ભગવાન પોતે એ બધા પાસે રૂબરૂ જઈ શકતા નથી. ભગવાને આપણને બનાવ્યા તો આપણું ધ્યાન રાખવું પણ એની જવાબદારી છે ને. તો ભગવાન આટલા બધા અસંખ્ય જીવો મૂક્યા છે પૃથ્વી પર, ફક્ત માણસ જ થોડા છે, અનેક જીવ જંતુ છે, પક્ષી છે, પશુ છે, તો એ બધાનું ધ્યાન તો ભગવાન નથી રાખી શકતા ને. એટલે ભગવાને શું કર્યું, માતા પિતા બનાવ્યા. એટલે માતા પિતા પણ બાળકોનું ખૂબ ધ્યાન રાખે છે, અતિશય ધ્યાન રાખે છે. જરૂર પડે તો ગુસ્સો પણ કરવો પડે, બરાબર ને. માતા પિતા એ તો ગુસ્સો ન કરતો બાળક બગડી જાય, તોફાની થઈ જાય. એટલે જરૂર પડે તો માતા પિતા ગુસ્સો પણ કરે, પણ માતા પિતા ખૂબ પ્રેમ કરે બાળકોને. એટલે ભગવાન પછીનું બીજું સ્વરૂપ છે એ માતા પિતા છે. માતા પિતા એ ભગવાનનું સ્વરૂપ છે. એટલે આ વાર્તામાં આપણે શું શીખ્યા કે માતા પિતા ભગવાન સ્વરૂપ છે, એને આપણે એની પૂજા નિયમિત કરવી જોઈએ, એને નિયમિત પ્રણામ કરવા જોઈએ, રોજે માતા પિતાને પગે લાગવું જોઈએ, એમના આશીર્વાદ લેવા જોઈએ, એમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. અને બીજું શું શીખ્યા કે ગમે ત્યારે કઈ પણ તકલીફ પડે, કઈ પણ સંકટ આવે ત્યારે ડરવાનું નહીં, ગભરાવવાનું નહીં, રડવા બેસવાનું નહીં, પણ શાંતિથી વિચારવાનું, મગજ વાપરવાનો, બુદ્ધિ ભગવાને ખૂબ આપી છે એનો ઉપયોગ કરવાનો અને સમસ્યાનો હલ કાઢવાનો, બરાબર છે. તો આજથી ખાસ એક વાત ધ્યાનમાં રાખવાની, રોજ માતા પિતાને, દાદા દાદી, આપણા વડીલો બધાને પગે લાગવાનું, એની આજ્ઞાનું પાલન કરવાનું, તો હંમેશા આપણું કલ્યાણ થાય, બરાબર છે. તો આપે સૌએ મારી વાત, મેં જે વાત કરી અને આપે પ્રેમથી સાંભળી, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ભગવાન, જય ભગવાન, થેન્ક યુ. પર આટલી સારી સરસ વાર્તા કીધી. તમારી આજ્ઞા હોય તો હવે ભજન લઈએ. યસ યસ, ચોક્કસ ચોક્કસ. આપનો પ્રોગ્રામ આગળ ચાલુ કરો.
થેન્ક યુ બધા બાળકોને ખૂબ ખૂબ જય ભગવાન ઉપસ્થિત તમામ વડીલોને મારા ખૂબ ખૂબ પ્રણામ જય ભગવાન જય ભગવાન ભજન લેતા પહેલા હીર ભટ્ટ આજે એમનો જન્મદિવસ છે એટલે એમને હાર્દિક શુભેચ્છા જન્મદિવસની તે હાજર હોય તો હેન્ડ રેઈઝ કરો હવે ભજન લઈશું સૌ પ્રથમ આજે હું ભજન લઈશ પ્રેમ દ્વારા ભજન નંબર 138 જીવન સર્વસ્વ શ્રી સદગુરુ દેવ કી જય આ ખલડી નો તારો પેલો મોહન મુરલી વાળો જસોદા નો લાલો મને લાગે વાલો વાલો આ ખલડી નો તારો પેલો મોહન મુરલી વાળો જસોદા નો લાલો મને લાગે વાલો વાલો વાંકળિયા વાળ છે ને ભવ્ય એનું બાલ છે ખંજન વાળા ગાલ છે ને મોહક એની ચાલ છે વાંકળિયા વાળ છે ને ભવ્ય એનું બાલ છે ખંજન વાળા ગાલ છે ને મોહક એની ચાલ છે રંગે કાળો કાળો તોય લાગે એ રૂપાળો નંદનો દુલારો મારા જીવનનો સહારો રંગે કાળો કાળો તોય લાગે એ રૂપાળો નંદનો દુલારો મારા જીવનનો સહારો આ ખલડીનો તારો પેલો મોહન મુરલી વાળો જસોદા નો લાલો મને લાગે વાલો વાલો કાને કોંડાલ કંઠે માલા સુંદર છે કેડે પિતાંબરને કાંધે કામળ છે કાને કોંડાલ કંઠે માલા સુંદર છે કેડે પિતાંબરને કાંધે કામળ છે કાનો કામણ ગારો કરિયા ખલડી નો ચાળો રાધા નો રડિયાળો મારા મનડા ને હરનારો કાનો કામણ ગારો કરિયા ખલડી નો ચાળો રાધા નો રડિયાળો મારા મનડા ને હરનારો આ ખલડી નો તારો પેલો મોહન મુરલી વાળો જસોદા નો લાલો મને લાગે વાલો વાલો હોઠો માં હાસ્ય છે ને અમી ભરી આંખ છે મીઠી એની મુરલી ને રસ ભરી વાત છે હોઠો માં હાસ્ય છે ને અમી ભરી આંખ છે મીઠી એની મુરલી ને રસ ભરી વાત છે છબી લો છો ગાળો કૃપાલુ કરુણા વાળો ભક્તો નો રખવાળો મારા અંતર માં વસનારો છબી લો છો ગાળો રાજશ્રી કરુણા વાળો ભક્તો નો રખવાળો મારા
અંતર માં વસનારો આ ખલડી નો તારો પેલો મોહન મુરલી વાળો જસોદા નો લાલો મને લાગે વાલો વાલો શ્રી સદગુરુ દેવ કી જય હવે આગળનું ભજન સિયા એન્ડ માનસી કેનેડા થી ગાશે શ્રી સદગુરુ દેવ કી જય સુદામિંદુ ભાગ બે પાના નંબર 57 જય શિવ શંકર જય બ્રહ્મેશ્વર જય લકુલિશયવતાર બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય કાયવરોહન આપ બિરાજો મૂર્તિ મંત સ્વરૂપે રાજો કીર્તિ ખ્યાતિ મહાતીર્થની ચારે યુગ ગવાય બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય લકુલિશ રૂપે અહીં પધાર્યા આપ ધરીને માનવ કાયા જમના હસ્તે બીજો ઋણે ડાબે દંડ સહાય બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય શિવતના અવતાર મનાયા સુદર્શના માતાના જાયા વિશ્વરૂપના પુત્ર બનીને ઉતર્યા અવની માય બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય છ માસે કૌતુક બતાવ્યા અગરા હો હવન બતાવ્યા સર્વેશ્વર આદિ યોગેશ્વર ધાક્યા કેમ ઢકાય બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય કેસે વાને પિંગર રંગા રંગાવટી માં લાવ્યા ગંગા સ્નાન કરીને પાવન થાય એમાં જે કોઈ નાય બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય યોગ પ્રદીપ ગના પ્રગટાવ્યા કર્મ ભક્તિને જ્ઞાન પ્રસાવ્યા ઋષિ કમિતન ગર્ગ કારુષ પ્રધાન શિષ્ય ગણાય બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય અદ્ભુત જીવન લીલા કીધી જ્યોતિર્લિંગ સમાધિ લીધી રાજા રંગ કમાર ને પંડિત સૌ કોઈ શરણે જાય બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય ભક્તજનો ના સંકટ કાપો ભવ બંધન થી મુક્તિ આપો રાજસી તો રતે નિરંતન ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય જય શિવ શંકર જય બ્રહ્મેશ્વર જય લકુલિશયવતાર બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય શ્રી સદગુરુ દેવ કી જય ખૂબ સરસ
હવે આગળ આર્યા દીદીને રિક્વેસ્ટ કરું છું એ ભજન ગાય. જય ભગવાન. જય ભગવાન. કાનો કટોરી લઈ કર મારી છાસ માંગી ગોપીના ઘરમાં. કાનો કટોરી લઈ કર મારી કેડી કંદોરી છાજરી પગમાં. નાચે નેના અલબેલા રે છાસ માંગી ગોપીના ઘરમાં. મધુરા બોલે ગોપીના ઘરમાં પ્રેમ જોગાડે એક પલ મારી છાસ માંગી ગોપીના ઘરમાં. નાચે તો આપું ગોરસ ઘરવા ગોપી કહે એવું હસતારે છાસ માંગે ગોપીના ઘરમાં. ત્રિલોકી નાતે કર્યતી કરુણા ગોળ પૂજા એના મનના રે છાસ માંગે ગોપીના ઘરમાં. કૃષ્ણ કૃપાલુ નામ સેવનમાં એ તો ગોપીના ઘર મારે છાસ માંગે ગોપીના ઘરમાં. જય ભગવાન. જય ભગવાન. શ્રી સદગુરુ દેવ કી જય. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનું ભજન જીષ્ણા દીદી ડેરોલ થી. તમે હાજર હો તો જય ભગવાન. ઓમ જય સદા ગુરુ સ્વામી પ્રભુ. જય સદા ગુરુ સ્વામી કરુણા કર તું દેવા. કરુણા કર તું કૃપાલુ ગોવિંદ ગુણગામી. ઓમ જય સદગુરુ સ્વામી. અજ્ઞાની નાશ કરો પ્રભુ તિમિરનો નાશ કરો. જ્ઞાન્યાંજનજીને જ્ઞાન્યાંજનજીને દ્રષ્ટિ શુદ્ધ બરો. ઓમ જય સદગુરુ સ્વામી. કલયુગમાં ધર્મનો નાશ થતો જારે પ્રભુ નાશ થતો જારે. વિચારો ભૂમંડલમાં વિચારો ભૂમંડલમાં કલમ સદુખ હરો. ઓમ જય સદગુરુ સ્વામી. અને કૃપાશ ફેલાવો અવિદ્યાનું નાશ કરો પ્રભુ અવિદ્યાનું નાશ કરો. શ્રી ગુરુ કૃપા પ્રસાદેવ શ્રી ગુરુ કૃપા પ્રસાદેવ કલમ સદુખ હરો. ઓમ જય સદગુરુ સ્વામી. ઓમ જય સદગુરુ સ્વામી. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા સતમૃત્યાર્વિતે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડા ધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનોવરી સર્વમંગલ મંગલ્યે શિવે શરવાર્થ શાદિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી
स्कूटर मारू झटपट दौड़ी जाए रस्ता बच्चे कोई आवे तो पिप पिप हॉर्न वगार तू जाए पिप 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 बेसीटीनो स्कूटर मारू त्रोन सवारी ना थाई नेतर पाची पोलिस आवी नंबर मारो लखी जाए स्कूटर मारू दूर जाए बलाउगा में पाची जाए गुरुजी ना दर्शन करवा झटपट दौड़ी जाए स्कूटर मारू दूर जाए आइसक्रीम गुल्फी खावा जाए खाई पीने मजा करीने पाछू करे पहुंची जाए जय भगवान खूब सरस। हवे माही दीदी ने रिक्वेस्ट करू छु वडोदरा थी ये भजन गाए राइस हैंड करो ने तमे हाजर हो तो राइस हैंड करो એ હાજર નથી હવે આગળનું ભજન આરાધ્ય સુથારને કહીશે ગાય જય ભગવાન જય ભગવાન અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभं रामनारायणं जानकीवल्लभं कौन कहते हैं भगवान आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं कौन कहते हैं भगवान खाते नहीं बैर सबरी के जैसे खिलाते नहीं कौन कहते हैं भगवान सोते नहीं माया सूरा के जैसे सुलाते नहीं कौन कहते हैं भगवान नचते नहीं तुम गोपी के जैसे नचाते नहीं अच्युतम केशवम कृष्ण दामोदरम अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकीवल्लभम राम नारायणम जानकीवल्लभम जय भगवान जय भगवान थैंक यू ખૂબ સરસ હવે આપણે હર્ષિલબેન રિક્વેસ્ટ કરું છું એ ભજન ગાય ગઈશે તું દર્શન ક્યારે રામ હવે તો હારી બેઠો હા જપું છું શ્વાસે શ્વાસે નામ છતાં ના પડતું તારે કાન ધરું છું નિત્ય તારું ધ્યાન છતાં આ પજવે ક્રોધને કામ ન મળતું સ્વપ્નમાં પણ જ્ઞાન મારું વધતું જાય જ્ઞાન રીતે કરું છું કથાનું પાન કે હે તે ગાઉ તારા ગાન છતાના છતાના ભક્તિ પ્રગટે રામ મારું મન માયાનું ધામ રહો ના માર્ગ કો ભગવાન સમર્પયા તુજને આ મન પ્રાણ કૃપાળુ કરુણાનું કરી દાન મને દે શ્રી ચરણો માં સ્થાન દઈશે તું દર્શન ક્યારે રામ હવે તો હારી બેઠો હ
हम जपू तू स्वासे स्वासे ना छता ना पड़ तू तारे कान हरे राम 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 जय भगवान जय भगवान श्री सद्गुरु देव की जय। खूब सरस राधेश्वरी मैया दी कशु कहवा मांगे छे? थैंक यू जय भगवान। सॉरी 5 मिनट डिस्टर्ब करियो। पहला तो एक एवं छे के बाळको बहु सरस भजन गाय छे, खूब सरस, बहु आनंद आनंद आवी गयो। अने तमे आ खूब सारू काम कर्यु के बाळको माटे केंद्र चालू कर्यु। हवे बीजू मारे एक कहेवानुं हतुं के आम तो जाहेरात थई गई छे पण फरी एक वार के आपणे जान्युआरी थी दर रविवारे सवारे 7:30 થી 8:30 યોગના ઓનલાઈન ક્લાસ ચાલુ કરી રહ્યા છે। એમાં નાના બાળકો, વડીલો, યંગસ્ટર બધા જ માટે આપણે ચાલુ કરી રહ્યા છે। તો આ બાળ સંસ્કાર કેન્દ્રમાં આવતા બધા બાળકોને વિનંતી છે કે આપ રવિવારે સવારે વહેલા ઉઠી જજો, બરાબર છે? તો દર રવિવારે સવારે 7:30 થી 8:30 આપણે ચાલુ કરી રહ્યા છે ક્લાસ, બરાબર છે? અને બાળકોને વિનંતી કે તમે તો ઉઠી જાઓ, તમારા મિત્રોને પણ આમાં છોડો અને વડીલો પણ આમાં આવે તો તમે પ્રયત્ન કરો, બરાબર છે? તો બધા જ આ કેન્દ્રમાં જોડાજો અને એમના માટે આપ કૃપાલીબાનો કોન્ટેક્ટ કરજો, બરાબર છે? ઓકે, અને અમરપાલીબેન છે એમનો પણ કોન્ટેક્ટ નંબર આપેલો છે, તો એ તમને તમારું રજીસ્ટ્રેશન કરશે। હા, થેન્ક યુ। અને મને આ કેન્દ્રમાં આપે ખૂબ સરસ તક આપી એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર। જય ભગવાન, જય ભગવાન। નકુલ ને રિક્વેસ્ટ કરીશ ભજન ગાવા માટે। કરાગ્રે વસતે લક્ષ્મી કરમુરે સરસ્વતી કરમતે તુ ગોવિંદમ પ્રભાકે કર દર્શનમ સમુદ્ર વસને દેવી પર્વસ્થ કલમંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભમ આદ સમક સમક સમે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ। જય ભગવાન। ખૂબ સરસ, જય ભગવાન, જય ભગવાન। સાનવી અધ્યા રિક્વેસ્ટ કરું છું એ ભજન ગાય। જય ભગવાન। સુધાબેન તો ભાગ એક પેજ નંબર 72 જય હો ભગવાન કૃપાલુ જય હો ભગવાન કૃપાલુ અનેક રૂપો અનેક નામો અનેક રૂપો અનેક નામો આપ જ ઈશને જીવ ભવ પામો જય હો ભગવાન કૃપાલુ 14 ભુવન છે આપના ઠામો આ અખિલ વિશ્વનો આપ વિસામો જય હો ભગવાન કૃપા
जल स्थल सगरे आप जराजो जीव हृदय पन आप फिराज जय जय हो भगवान कृपालु मुज अंबुत सकल जीवो नविदाता चो भक्ति जनो न जय जय हो भगवान कृपालु मुज अबोदन सन्मतिया प्रो कृपा करी मम कष्ट काप जय जय हो भगवान कृपालु प्रार्थ्य राजर्षी सात सहारो भव बंदन माथी च्युतकारो जय जय हो भगवान कृपालु जय जय हो भगवान कृपालु श्री सद्गुरुदेव की जय અન્યાશ્રય ત્યજીયો એક તારાજ આશ્રય આપ શોક હરી મારા તારો ગણી મને અંતરયામી બધું જાણો તો એ પ્રલાપ ના ત્યજુ ચંચલ બુદ્ધિ નો તેથી મૌન ક્યાંથી ધરી શકું તારલા જેટલી તૃષ્ણા ઉગી છે ઉરાબમાં તો એ હું આ થડું નાથ અગોર અંધકારમાં દુઃખને દૂરથી દેખી થાઉ વ્યાકુળ વલ્લભ સુખના સ્વપ્ન મારા ચું હર્ષ પામી પ્રતિક્ષણ રાગ ભય તથા ક્રોધ કરે નૃત્ય ભયાનક કૃપાલુ કૃષ્ણ છે તુજ મારો એક સહાયક પ્રિયને પામતા હર્ષુ અપ્રિય શોક માસરુ આસક્તિ ચિત્તની રાણી કૃપાલુ કૃષ્ણ સે સ્મરુ વંટોળ આવતા દૂર ઉડે છે અતિ વેગમાં સકલ ઇન્દ્રિયો તેમાં ડોલે વિષય દેખતા વસના ઇન્દ્રિયો તેથી તારા દર્શન દુર્લભ કૃપાલુ કૃષ્ણ દે સતી તો કરો ઇન્દ્રિયો વસ જ્યારે બનો મદન ના શરણો શિકાર ત્યારે રમે તન મને સગડે વિકાર નેના રહે હૃદયમાં શુભ કો વિચાર હે કૃષ્ણ તેજ સમયે કરજો સહાય ક્યારેક ક્રોધ તન ના ગણમાં ભરાય કંપે બધા અવયવો રસના સુકાય વાણી કઠોર પ્રગટે સ્મૃતિ નાશ થાય હે કૃષ્ણ તેજ સમયે કરજો સહાય આંખે અમી મધુરતા વચને જણાય ને ચિત્ત તો કપટમાં કાઢતું સદાય લોભે સ્મરું અહિત જો પરનું કદાચ હે કૃષ્ણ તેજ સમયે કરજો સહાય
कृपालु सर्व समये कर जो सहाय राजर्षि सर्व समये कर जो सहाय लकुलीश सर्व समये कर जो सहाय श्री सद्गुरु देव की जय। હવે પ્રીતાદી ને રિક્વેસ્ટ કરું છું એ ધૂન લઈ લે સ્ક્રીન પર અનમ્યુટ આવતું હશે અનમ્યુટ કરો ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः 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 भगवते ओम सद्गुरुदेव सद्गुरुदेव श्री कृष्ण चंद्र भगवान की ओम नमः पार्वती पते हर हर महादेव अनंत श्री सद्गुरु देव की जय। अनंत आचार्य जी ने रिक्वेस्ट करू छु आप बे शब्द बोलो। जय भगवान। जय भगवान। मैया जी पहला तो आपनी क्षमा मांगू छु आपनो धर्म लाभ न लई सक्यो कारण के हॉस्पिटल नी सेवा हती एटले थोड़ो मोड़ो जॉइन थयो तो ખૂબ મજા આવી ભગવાન એક રિક્વેસ્ટ છે કે દરેક વાલી પોતાના બાળકોને જે ભજન ગાવાનું હોય ને એડવાન્સમાં મોકલી આપજો આપણે વર્લ્ડ લાઈફ મિશન કેન્દ્રમાં અથવા તો મારો વિંકલ્સ નો નંબર તો છે જ આપની જોડે આપ મોકલી આપજો તો એડવાન્સમાં મોકલી લો ને તો સેટ કરતા ફાવે આપણને બરાબર અને આવતીકાલે રવિવારના ભજનમાં મીનાબા જાડેજા લાભુબેન દેવેન્દ્રાબા અંસુયાબા શ્રીલેખાબેન મીરાબેન અને અરુણાબા વાઘેલા આવતીકાલના ભજન આગાશે સર્વેને પુનઃ પુનઃ સસ્નેહ જય ભગવાન બધા એક વખત જોર થી બોલીશું શ્રી સદગુરુ દેવ કી જય તાળીઓના ગગડાટ થી ફરી વધાઈશું બાળકોના એફર્ટ ને ખૂબ જ સુંદર ખૂબ જ મજા ખૂબ જ આનંદ દરેક વાલીનું શેર શેર લોહી વધતું હશે ગુરુજીના બતાવેલા પથ પર જયારે આપણા બાળકો ચાલે છે ત્યારે લોહી વધવું જ જોઈએ અને ગુરુજીને ઘણો ઘણો ધન્યવાદ કે આપણને આ રસ્તો બતાવ્યો છે અને અધ્યાત્મ અને ઉર્ધ્વ ગતિના માર્ગ પર આપણે આપણા પરિવાર સાથે ચાલ્યા છીએ આ જ રીતે રોજે જોડાઈશું અને જોડાતા જ રહીશું મૈયાજીને ચરણ સ્પર્શ મેજી ખૂબ આનંદ આવ્યો હશે મૈયાજી ખૂબ એન્જોય કરીએ છીએ અમે લોકો તો આ રોજે બહુ મજા આવી ગઈ નાના નાના બાળકો એટલું સરસ કાલી ગેલી ભાષામાં મીઠું મીઠું ગાય છે કે આનંદ આનંદ આવી જાય એમ ખૂબ સરસ જી આપે ખૂબ સારું કામ કર્યું
ખૂબ જ સરસ અનુભવ થાય છે અને મારી સાથે બધા જ પાર્ષદો સંમત હશે કે આ બધા અનુભવ બધાને થાય છે. આજનો કાર્યક્રમ સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે. રોજ જેમ સાત ઘોડા પર બેસી રહે સમય દોડી રહ્યો છે. બધાનો ખૂબ સમય લીધો અને ખૂબ જ મજા આવી. બધા યાદ કરીશું આજનું બાળ સંસ્કાર કેન્દ્ર આવતા શનિવાર સુધી. બધા જ બાળકોએ ખૂબ એન્જોય કર્યું. બાળકો હજુ ભજન નવા નવા ભજનો શીખીશું આપણે. સરસ મજાના ભજનો ગાવાના બધાએ, સરસ મજાના ભજનો નવા નવા શીખવાના. અને આ જ રીતે મમ્મી પપ્પાના લોહીમાં શેર શેર વધારો કરવાનો. બધા ખુશ થશે. ખૂબ તાળીઓ પાડીશું બધા. બધાને ખૂબ એન્જોય કરાયું તમે લોકોએ. ઘણો ઘણો આભાર. આવતીકાલે આ જ રીતે આપણે ફરી 9 વાગે ભેગા થઈશું. અવિરત ચાલતું આપણું આ લાઈફ મિશન કેન્દ્ર ગુરુજીની દયાથી. સર્વને સહસ્ત્રે જય ભગવાન અસ્તુ. જય ભગવાન.